नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे घन अने घनमूळ छे एनी थियरी जोयेली। कोईपण संख्यानो एकमनो अंक होय एक होय एवी संख्यानो घन करवाथी मळती संख्यानो एकमनो अंक पण एक होय, कोई संख्यानो एकमनो अंक बे होय एवी संख्यानो आपणे घन करीए एटले आपणे जे संख्या मळे एनो एकमनो अंक आठ होय, कोईपण संख्यानो एकमनो अंक त्रण होय एवी संख्यानो घन करवाथी मळती संख्या छे एनो एकमनो अंक सात होय, चारमां आपणे चार ज मळे એટલે કોઈપણ સંખ્યાનો એકમનો અંક ચાર હોય ને એવી સંખ્યાનો જો ઘન કરીએ તો આપણને ચાર જ મળે, પાંચ તો પાંચ મળશે બરાબર, છ હોય તો છ મળશે, સાતમાં ત્રણ મળશે। કોઈપણ સંખ્યાનો એકમનો અંક સાત હોય એવી સંખ્યાનો આપણે ઘન કરીએ તો આપણને જે સંખ્યા મળે એનો એકમનો અંક કયો હોય, ત્રણ, એટલે સાતનો ઘન આપણે કરીએ ત્રણસો તેતાલીસ, એટલે એકમનો અંક સાત છે બરાબર। સત્તરનો ઘન કરીએ તો એમાં પણ આપણને જે સંખ્યા મળે એનો એકમનો અંક ત્રણ હોય। કોઈપણ સંખ્યાનો એકમનો અંક આઠ હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા છે એનો એકમનો અંક બે હોય, નવમાં આપણે નવ જ મળે છે, એટલે કોઈપણ સંખ્યાનો એકમનો અંક નવ હોય એવી સંખ્યાનો આપણે ઘન કરીએ તો પણ જે સંખ્યા મળે એનો એકમનો અંક પણ કયો હોય, નવ જ હોય। હવે એક વાત સમજી લ્યો જી કે કોઈપણ એકી સંખ્યા હોય એનો ઘન કરીએ તો આપણને એકી સંખ્યા જ મળે, બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી સંખ્યા જ મળે। હવે આજે આપણે સ્વાધ્યાય 7.1 છે એના દાખલાની ગણતરી કરવાની છે। દાખલા નંબર એક છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી, ખાસ સમજો આપણે પૂર્ણઘન છે સંખ્યા છે એની વ્યાખ્યા જોયેલી છે। કોઈ પણ એકની એક સંખ્યા છે એનો ત્રણ વાર ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે એને ઘન સંખ્યા અથવા તો પૂર્ણઘન સંખ્યા કહેવાય। દાખલા તરીકે ત્રણ છે એનો ત્રણ વાર ગુણાકાર કરીએ, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર, ત્રણનો ત્રણ સાથે ત્રણ વાર ગુણાકાર કરીએ તો આપણને શું મળે તો કે સત્યાવીસ મળે, તો સત્યાવીસ છે પૂર્ણઘન સંખ્યા છે। તો સૌથી પહેલાં આપણે 216 એ પૂર્ણઘન સંખ્યા છે કે એને નક્કી કરવાનું છે, તો આપણે 216 છે ને અવિભાજ્ય અવયવ પાડીએ। હવે 216 છે ને અવિભાજ્ય અવયવ પાડતી વખતે એકમનો અંક જોઈએ છ છે, એટલે બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે। ચાલો આપણે બે વડે ભાગ ચલાવીએ, એક ઝીરો અને આઠ, ચાલો પાછો બે વડે ભાગ ચાલશે, બે પાંચ દસ, બે ચાર આઠ, પાછો બે વડે ભાગ ચાલશે સત્યાવીસ, હવે બે વડે ભાગ ચાલશે નહીં કારણ કે એકમનો અંક શું છે સાત છે બરાબર, એકમનો અંક કેટલો છે સાત। ચાલો ત્રણ વડે ભાગ ચલાવશું, ત્રણ નવ સત્યાવીસ, ત્રણ ત્રણ નવ, ત્રણ એકુ ત્રણ, ચાલો 216 છે, 216ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની ત્રિપુટી મળે છે, ત્રિપુટી એટલે ત્રણ ત્રણની જોડ મળે છે, તેથી 216 એ પૂર્ણઘન સંખ્યા છે। આપણે 216 બરાબર આ રીતે પણ લખી શકીએ, બેનો ઘન અને ગુણ્યા ત્રણનો ઘન, બેનો આપણે ત્રણ વાર ગુણાકાર કરીએ બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બેનો ઘન થાય, ત્રણનો ત્રણ વાર ગુણાકાર કરીએ એટલે ત્રણનો ઘન, આઠ ગુણ્યા સત્યાવીસ એટલે આપણે 216 મળશે, એટલે 216 છે એ પૂર્ણઘન સંખ્યા છે। જો એનું ઘનમૂળ મેળવવાનું કીધું હોય તમને તો બે ગુણ્યા ત્રણ છ મળશે, કારણ કે આપણે બંને બાજુ ઘનમૂળ મૂકશું એટલે શું થશે, 216 છે ત્યાં ઘનમૂળ આવશે, અહીં ઘનમૂળ મૂકવાથી ઘન દૂર થશે એટલે બે ગુણ્યા ત્રણ જ મળશે એટલે છ, એટલે 216 છે એનું ઘનમૂળ કેટલું છે છ। તો આપણે સૌથી પહેલાં તો શું કરવાનું, જે સંખ્યા તમને આપેલી છે એ સંખ્યાના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે, અવિભાજ્ય અવયવ એટલે જેનું પછી આપણે જેના ભાગ પડી શકે ને, એટલે બે ત્રણ પાંચ સાત બરાબર નવ નહીં આવે, અગિયાર તેર આ બધા અવિભાજ્ય અવયવ છે, દરેક સંખ્યામાં આપણને મળી શકે એટલે બે પછી ત્રણ પાંચ એ રીતે ભાગ ચલાવવાનો, તો 216 છે એ પૂર્ણઘન સંખ્યા છે, 216ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની ત્રિપુટી મળે છે, એટલે બે એની ત્રણ ત્રણની જોડ મળે છે, ત્રણની પણ ત્રણ ત્રણની જોડ મળે છે। ચાલો ત્યાર પછી દાખલા નંબર બે, 128 હવે આપણે 128 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ, પેલા બે વડે ભાગ ચલાવીએ, 64 બે 32 બે
16, 2, 8, 2, 4, 2, 2, 2, 1. ચાલો અહીંયા આપણને બેની એક ત્રિપુટી મળે છે, બેની બીજી ત્રિપુટી મળે છે, પછી બે અલગ જ છે, બરાબર? એટલે એની ત્રણ ત્રણની જોડ બનતી નથી. એટલે શું લખશું? 128ના અવિભાજ્ય અવયવમાં, બરાબર, બેની એકસો અઠ્યાવીસના અવિભાજ્ય અવયવમાં, બરાબર, ત્રણ ત્રણની જોડ બનતી નથી, બે બાકી રહે છે. આ એક ત્રિપુટી, આ બીજી ત્રિપુટી, પણ બે બાકી રહે છે, બરાબર? આપણે જે અવયવ પાડીએ છીએ એમાં દરેક અવયવની ત્રિપુટી બનવી જોઈએ, એટલે ત્રણ ત્રણની જોડ બનવી જોઈએ. એટલે 128 છે એના અવિભાજ્ય અવયવમાં ત્રણ ત્રણની જોડ બનતી નથી, બે બાકી રહે છે. તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ચાલો આપણે પૂર્ણ ઘન સંખ્યા મેળવવી હોય આના આધારે, તો આપણે બે રીતે મેળવી શકીએ. તમે કાં તો બે વડે ભાગાકાર કરી નાખો, આ બે વધે છે, બરાબર, એટલે આ બે વડે ભાગી નાખો તો 128ના અડધા કરીએ 64, તો 64 છે પૂર્ણ ઘન સંખ્યા થશે. અથવા બેની હજી આપણે ત્રિપુટી બનાવી હોય તો કેટલા બેની જરૂર છે? બે બેની જરૂર છે, એટલે 4ની જરૂર છે. 128ના 4 વડે ગુણી નાખો તો તમને 512 મળશે, એ પણ પૂર્ણ ઘન સંખ્યા છે. એટલે બે વડે ભાગો તો 64 મળે, 4 વડે ગુણો તો 512 મળે. એટલે આ જે સંખ્યા છે એ પૂર્ણ ઘન નથી. પણ આપણે ગુણાકાર કે ભાગાકાર કરીને પૂર્ણ ઘન સંખ્યા મેળવવી હોય તો આપણે મેળવી શકીએ. આપણે ખાલી શું જોવાનું છે? તો કે અહીં બે બાકી રહીએ છીએ, એટલે બે વડે ભાગાકાર કરી નાખીએ, એટલે આપણને મળશે 64. બે 6 વાર મળશે, બરાબર, એટલે 64 મળશે, તે પૂર્ણ ઘન છે. અથવા અહીં બીજા બે બે ઉમેરી દઈએ, બરાબર, એટલે 4 વડે ગુણી નાખીએ, બરાબર, ઉમેરીએ એટલે ગુણી નાખીએ, બરાબર, 2×2, કારણ કે અહીં બે બાકી રહીએ છીએ. તો આ બેની આપણે ત્રિપુટી બનાવવી હોય તો હજી 2×2 લખવા પડે, એટલે 4 વડે ગુણાકાર કરી નાખીએ. કાં 2 વડે ભાગાકાર કરો, કાં 4 વડે ગુણાકાર કરો, તો જે સંખ્યા મળશે કેવી હશે? પૂર્ણ ઘન. પણ 128 છે પૂર્ણ ઘન સંખ્યા નથી. ચાલો ત્યાર પછી દાખલા નંબર 3. 1000. હવે 1ની પાછળ કેટલા ઝીરો છે? 1 પછી કેટલા ઝીરો? 3 ઝીરો છે. તો આ જે સંખ્યા છે એ પૂર્ણ ઘન હોઈ શકે, બરાબર. 1 છે 1×1×1, એટલે આપણે 1નો 3 વાર ગુણાકાર કરીએ તો 1 મળે, અને 3 ઝીરો છે એટલે 1000 છે પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. આપણે અવયવ પાડીને જોઈએ. ચાલો 2×5=10, એટલે 2×500, 2×250, 2×125. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, પણ એકમનો અંક કયો છે? 5. તો કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. ચાલો 5×2=10, ને 5×5=25, 5×5=25. 1000ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની 3×3ની જોડ બને છે, તેથી 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. આપણે આ રીતે લખી શકીએ, 1000 બરાબર 2×3 અને 5×3. એટલે 1000નું ઘનમૂળ મેળવવું હોય કે 1000 કોનો ઘન છે, તો આપણે ઘનમૂળ લખીએ બંને બાજુ. આ બાજુ ઘન દૂર થશે જમણી બાજુ, એટલે 2×5 એટલે 10. 10નો તમે ગુણાકાર કરો 3 વાર, 10×10×10, એટલે 10નો 10 સાથે 3 વાર ગુણાકાર કરો, 10×10×10, એટલે તમને 1000 મળે. તો 1000 છે પણ પૂર્ણ ઘન સંખ્યા છે. અથવા તમે એ રીતે પણ ચેક કરી શકો કે 3 ઝીરો છે એટલે પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે, બરાબર.
ત્રણ ઝીરો એટલે 2000 છે એ પાછી પૂર્ણઘન નથી, ખાસ સમજો. 3000 એ પૂર્ણઘન નથી, એટલે 3 ઝીરો હોય તો પૂર્ણઘન સંખ્યા હોઈ શકે, હોય જ એવું જરૂરી નથી. ચાલો દાખલા નંબર 4. શું હવે આપણે સોના અવિભાજ્ય અવયવ પાડીએ? 2 50 100, 2 25 50, 5 5 25, 5 1 5. સોના અવિભાજ્ય અવયવમાં 2 અને 5ની ત્રિપુટી બનતી નથી, તેથી 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. જો પૂર્ણઘન સંખ્યા હોય ને તો આપણે અવિભાજ્ય અવયવ છે એની ત્રિપુટી મળે, એટલે દરેક અવિભાજ્ય અવયવ છે એની 3 3ની જોડ હોય. વર્ગમૂળમાં 2 2ની જોડ મળતી હતી, ઘનમૂળમાં અહીંયા આપણે 3 3ની જોડ મળશે, બરાબર. એટલે આપણે જ્યારે અવિભાજ્ય અવયવ પાડીએ ત્યારે જો પૂર્ણઘન સંખ્યા હોય તો દરેક અવિભાજ્ય અવયવ છે એની 3 3ની જોડ મળે અથવા ત્રિપુટી મળે, પણ અહીંયા આપણે 2 2 વાર જ મળે, 3 વાર મળતા નથી. 5 પણ કેટલી વાર મળે? 2 વાર જ મળે, 3 વાર મળતા નથી. તેથી 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. ચાલો તમે 100માં જે 0 છે, 2 0ની સંખ્યા કેટલી છે, શૂન્યની સંખ્યા 2, તો એના આધારે પણ કહી શકો. કોઈ પણ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોય તો એના માટે જે તે સંખ્યા છે એની પાછળ 3 0 6 0 એ રીતે હોવા જોઈએ. 2 0 હોય 4 0 હોય તો પૂર્ણઘન સંખ્યા ન જ હોય. ચાલો એના પછીનો જે દાખલો છે 46 656, બહુ મોટી સંખ્યા છે, બરાબર. ચાલો આપણે આને અવિભાજ્ય અવયવ પાડીએ. 46 656, એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે, આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ. ચાલો 2 વડે ભાગાકાર કરીએ એટલે 2 2 4, 2 3 6, 2 3 6 અને 2 2 4 ને 2 8 100. તમારે તો 46 656 છે એનો 2 વડે ભાગાકાર કરવાનો, તમે જે રીતે ભાગાકાર કરો છો. 2 1 2, 2 2 2, 2 6 12, 2 6 12 ને 2 4 8. ત્યાર પછી આવશે 2 5 10, 1 6 વધશે, 2 8 16, 2 3 6 અને 2 2 4, 58 32. ચાલો હજી 2 વડે ભાગ ચાલશે. 29 16, હજી 2 વડે ભાગ ચાલશે. 2 1 2, 2 4 8, 2 5 10, 2 8 16, હજી 2 વડે ભાગ ચાલશે. 2 7 14 અને 29. ચાલો હવે 2 વડે ભાગ ચાલશે નહીં તો આપણે શું કરવાનું? 3 વડે ભાગ ચલાવવાનો છે. એના માટે શું? 3ની વિભાજ્યતાની ચાવી. આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો 729 છે એના અંકો છે 7 2 ને 9, એનો સરવાળો કરો. 7 2 2 9 ને 9 9 એટલે 18. 18ને 3 વડે ભાગી શકાય? જવાબ આવશે હા. તો 729ને પણ 3 વડે ભાગી શકાય. ચાલો 3 2 6, 3 4 12 ને 3 3 9, 3 8 24, 3 1 3, 3 27, 3 9, 3 3. ચાલો 2ની 1 ત્રિપુટી, 2ની 2 ત્રિપુટી, 3ની 1 ત્રિપુટી ને 3ની 2 ત્રિપુટી, બરાબર. 46 656ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની ત્રિપુટી બને છે અથવા 3 3ની જોડ બને, તેથી 46 656 એ પૂર્ણઘન સંખ્યા છે. ચાલો કોનો ઘન છે આપણે મેળવવું હોય તો આપણે આ રીતે લખવું પડે. 46 656 બરાબર 2ની 2 ત્રિપુટી બને છે એટલે 2નો ઘન ગુણ્યા 2નો ઘન, 3નો ઘન ગુણ્યા 3નો ઘન. હવે ગુણાકાર કરી નાખો. 2 2 4, 3 12, 3 36.
तो 36 छे नो घन करो ने तमे एटले 36 गुणिया 36 गुणिया 36 तो तमने केटलो जवाब मळे 46656 46656। चलो दाखला नंबर बे, હવે સમજો દાખલા નંબર બે માં શું કહેવા માંગે છે। એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય। એટલે આપણને જે સંખ્યા આપેલી છે પૂર્ણઘન સંખ્યા નથી, પણ આપણે કોઈ એવી નાનામાં નાની સંખ્યા મેળવવાની છે કે જેનો ગુણાકાર આપેલ સંખ્યા સાથે કરવાથી, એટલે આપણે આગળ જોયું ને કે 128 છે પૂર્ણઘન નથી, પણ એનો ગુણાકાર 4 સાથે કરીએ તો જે 512 મળે એ પૂર્ણઘન સંખ્યા છે। એટલે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે આપેલી જે સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડશું, અને પછી કયા અવયવની આપણે ત્રિપુટી મળતી નથી એના આધારે આપણે ગુણાકાર કરીશું। ચાલો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર બે, એનો બેનો પહેલો દાખલો છે 243 તમને આપેલું છે। આપણે 243 છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે। હવે સૌથી પહેલાં તો શું જોવાનું કે એકમનો અંક કયો છે, તો કંઈ એકમનો અંક 3 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, આપણે 3 વડે ભાગ ચલાવવો પડશે। એના માટે શું કરવાનું, 3ની વિભાજ્યતાની ચાવી યાદ રાખવાની છે, આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો, એટલે 2 વત્તા 4 6 ને 6 વત્તા 3 એટલે 9, 9ને 3 વડે ભાગી શકાય, જવાબ આવે હા, તો 243ને પણ આપણે 3 વડે ભાગી શકાય, એટલે 3 વડે આપણે ભાગ ચલાવીએ તો 3 8 24 3 1 3, ચાલો 3 27 પછી 3 9 3 3 અને 3 1 3। હવે 243 છે એના અવિભાજ્ય અવયવમાં 3ની એક ત્રિપુટી બને છે પણ બીજી ત્રિપુટી બનતી નથી, બરાબર। 243ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની ત્રિપુટી બનતી નથી। ચાલો 3ની એક ત્રિપુટી બને છે પણ અહીં આપણે દરેક અવયવની એટલે બધા જ અવયવની ત્રિપુટી બનવી જોઈએ પણ બનતી નથી, તેથી આપણે શું કરવું પડશે, તો કે 243 ગુણ્યા 3, 243 છે આપણે એના પેલા અવિભાજ્ય અવયવ પાડીએ, 243 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। ચાલો 3 કેટલી વાર મળવા જોઈએ આપણને, તો કે 6 વાર મળવા જોઈએ, 3ની 2 વાર ત્રિપુટી મળવી જોઈએ, એક ત્રિપુટી મળે બીજી ત્રિપુટી મળતી નથી, તેથી 243 ગુણ્યા 3, 3 વડે આપણે ગુણાકાર કરેલો, હવે આ બાજુ શું થશે, તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 3 તો હતા જ, 1 3 વડે ગુણાકાર કરેલો બે બાજુ, ડાબી બાજુ મળશે 729 અને જમણી બાજુ મળશે આપને 3નો ઘન અને ગુણ્યા 3નો ઘન, ખાસ સમજો, બરાબર। 729 છે એના બરાબર શું મળે, 3નો ઘન ગુણ્યા 3નો ઘન। 243 એ પૂર્ણઘન સંખ્યા નથી, પણ 243ને એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય, તો 243નો આપણે ગુણાકાર 3 વડે શા માટે કરીએ, તો કે 243ના અવિભાજ્ય અવયવમાં આપણે 3 કેટલી વાર મળે, 5 વાર મળે છે, હવે 3ની એક ત્રિપુટી બને છે, બીજી ત્રિપુટી બનતી નથી, પણ બીજી ત્રિપુટી ક્યારે બને, જ્યારે આપણે 3 વડે ગુણાકાર કરીએ, તો 3 વડે ગુણાકાર તમે જમણી બાજુ જ ન કરી શકો, તમારે ડાબી બાજુ ગુણાકાર કરવો પડે, કારણ કે 243 છે એના અવિભાજ્ય અવયવમાં 5 વાર 3 મળે છે, તો 729 જે મળશે એમાં 6 વાર 3 મળશે, એટલે 729 છે એ કેવી સંખ્યા છે, પૂર્ણઘન સંખ્યા છે, 729 એ પૂર્ણઘન સંખ્યા, આપણને ઘનમૂળ મેળવવાનું નથી કીધું। ચાલો આપણે જવાબ શું લખશું, આમ 243ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને અથવા પૂર્ણઘન હોય,
જે સંખ્યા આપેલી છે એ પૂર્ણ ઘન નથી, પણ એ સંખ્યા સાથે એવી નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે કે જેથી મળતી સંખ્યા શું હોય, તો 243ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની ત્રિપુટી બનતી નથી. બરોબર, એટલે 3ની એક ત્રિપુટી મળે, બીજી ત્રિપુટી મળતી નથી. અહીંયા 3 બે વાર જ છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2 માં 256. ચાલો 243ની જેમ આમાં આપણે શું કરશું, તો કે 243માં એકમનો અંક 3 હતો, પણ અહીંયા એકમનો અંક કેટલો છે, 6 છે, એટલે 2 વડે ભાગ ચાલશે. 2 128, 2 64, 2 32, 2 16, 2 8, 2 4, 2 2, 2 1. હવે 2ની એક ત્રિપુટી બીજી, ત્રીજી ત્રિપુટી બનતી નથી. 256ના અવિભાજ્ય અવયવમાં દરેક અવયવની ત્રિપુટી બનતી નથી. 256 બરાબર 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. આ એક ત્રિપુટી, આ બીજી ત્રિપુટી, પણ 2ની ત્રીજી ત્રિપુટી મળતી નથી. 256 × 2. ચાલો બંને બાજુ આપણે ટૂંકમાં 2 વડે ગુણાકાર કરશું, એટલે 512ના અવિભાજ્ય અવયવ છે એમાં 1 2 વધી જશે. બરાબર, એટલે ત્રિપુટી મળશે 512 બરાબર 2 નો ઘન × 2 નો ઘન × 2 નો ઘન. 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 512 કેવી સંખ્યા છે, પૂર્ણ ઘન. એટલે 256ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. આમ 256ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી મળતી સંખ્યા કેવી હોય, પૂર્ણ ઘન. મળતી સંખ્યા પૂર્ણ ઘન બને, પૂર્ણ ઘન હોય. 256 છે એનો ગુણાકાર આપણે 2 સાથે કરીએ, પણ શા માટે 2 સાથે જ, તો કે 256ના અવિભાજ્ય અવયવમાં આપણને 2 જ મળે છે. બરાબર, 2ની એક ત્રિપુટી, 2ની બીજી ત્રિપુટી, 2ની ત્રીજી ત્રિપુટી બનતી નથી, એટલે દરેક અવયવની ત્રિપુટી બનતી નથી, અથવા દરેક અવયવની 3 3ની જોડ બનતી નથી એમ પણ તમે લખી શકો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 3 છે 72. આપણે 72ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. 2 વડે ભાગ ચાલશે, 36 2 72, પાછો 2 વડે ભાગ ચાલશે, 18 2 36, 2 9 18, 3 3 9, 3 1 3. 72ના અવિભાજ્ય અવયવમાં 2ની ત્રિપુટી બને છે, પરંતુ 3ની ત્રિપુટી બનતી નથી. બસ 72 છે, બરાબર, એને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ, એટલે 2 × 2 × 2 × 3 × 3, 2 2 4 4 2 8 8 3 24 24 3, 72, એટલે 2ની એક ત્રિપુટી બને, 3ની ત્રિપુટી બનતી નથી, એટલે 72 × 3, 2 × 2 × 2 × 3 × 3 × 3. ચાલો 3 2 6 3 7 21. 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે, એટલે 72 છે એને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી
જે સંખ્યા મળે એટલે કઈ સંખ્યા આપણે મળે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે, કારણ કે 3 છે બે વાર જ છે, 3 વાર નથી, એટલે આપણે 3 વડે ગુણીએ એટલે આપણને શું મળે 216 એટલે પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યાર પછી દાખલા નંબર 4 675 675ને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. હવે એકમનો અંક 5 જોઈને તમે 5 વડે ભાગ ચલાવો, પણ સૌથી પહેલાં આપણે શું કરવાનું તો કે 2 વડે ભાગ ચલાવો, તો 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ એકમનો અંક શું છે 5 છે. એક 2 વડે ભાગ ક્યારે ચાલે, જ્યારે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. તો હવે 3 વડે, તો 3 વડે 3ની વિભાજ્યતાની ચાવી યાદ રાખો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય. તો 6 વત્તા 7 એટલે 13, 13 વત્તા 5 એટલે 18, એટલે 3 વડે ભાગ ચાલશે. 3, 2, 6, 3, 2, 6 અને 3, 5, 15. 675નો આપણે 3 વડે ભાગાકાર કરીએ એટલે કેટલું મળે 225. તમારે આ રીતે નથી કરવાનો, તમારે જે રીતે ભાગાકાર કરો તમે એ રીતે તમારે ભાગાકાર કરવાનો છે. બરાબર, અહીંયા હું એ જ રીતે ભાગાકાર કરું છું. પહેલાં 3 છે, 3, 2, 6 બરાબર, શેષ 0 વધે, પાછી 3, 2, 6 શેષ 1 વધશે, 5 આરે જોડીએ એટલે 15 અને 3, 5, 15. ચાલો અહીં 3, 7, 21, 3, 5, 15, 3, 25, 75, 5, 5, 25, 5, 1, 5. 675ના અવિભાજ્ય અવયવમાં 3ની ત્રિપુટી બને છે, પરંતુ 5ની ત્રિપુટી બનતી નથી. 3ની ત્રિપુટી બને પરંતુ 5ની ત્રિપુટી બનતી નથી. 675 બરાબર 3 × 3 × 3 × 5 × 5. 675ને આપણે 5 વડે ગુણીએ, 3 × 3 × 3 × 5 × 5 × 5. ચાલો 5, 5, 25, 2, 5, 37, 3 અને 33. 675 છે એનો 5 સાથે ગુણાકાર કરીએ એટલે 3375 મળે, 3નો ઘન × 5નો ઘન. 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ચાલો કોનો ઘન છે, 3 × 5, 15નો ઘન થાય. બરાબર, હવે દાખલા નંબર 5 છે એ તમારે હોમવર્કમાં ગણવાનું છે. તો આપણે આજે આ લેક્ચરમાં કોઈ પણ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય, બીજું આપેલી સંખ્યા પૂર્ણઘન ન હોય તેનો ગુણાકાર એવી નાનામાં નાની સંખ્યા વડે કરવાથી તે પૂર્ણઘન બને એના વિશે જોયું. હવે પછી દાખલા નંબર 3 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.